નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 15 સંભાવનાનું 10મું લેક્ચર છે. આપણે અત્યાર સુધી 9 લેક્ચર જોયા, જેમાં આપણે જે પ્રકારે ટોટલી પાસા વિશેનો અભ્યાસ કર્યો, પત્તા વિશેનો અભ્યાસ કર્યો, સિક્કા વિશેનો અભ્યાસ કર્યો, તો આ બધા જે અભ્યાસ કર્યો એના રિલેટેડ થોડા આપણે એક્ઝામ્પલ ગણ્યા. હવે આપણે સ્વાધ્યાયનો આજે 15મો દાખલો ગણવા જઈ રહેલા છીએ. તો એ દાખલાની અંદર કંઈક નવીનતા થોડીક આવે છે, જેના માટે તમારે થોડું ધ્યાન વધારે આપવું પડશે કે જેથી કરીને તમને આવડતું એક્ઝામ્પલ ખોટું ના પડી શકે. તમને એના વિશેનો ખ્યાલ તો પૂરેપૂરો છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે એ એક્ઝામ્પલમાં થોડીક નાની નાની વસ્તુનું બહુ ધ્યાન રાખીશું તો આપણી ભૂલ પડવાની સંભાવના બહુ જ ઓછી હશે. બરાબર છે મિત્રો? તો આજે આપણે સ્વાધ્યાય 15.1 નો એક્ઝામ્પલ જોઈએ. 5 ચોકટના પત્તા, 200 ગુલામ, રાણી, રાજા અને 1 એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું ખેંચવામાં આવે છે. નંબર 1, પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? નંબર 2, જો રાણી કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે, તે નંબર 1 એકો હોય અને બી રાણી હોય તેની સંભાવના કેટલી? હવે મિત્રો, આપણે જાણીએ છીએ રીતે કે આપણને સરસ રીતે ખ્યાલ છે કે ટોટલ 5 ચોકટના પત્તા આપણે લીધા છે. 5 ચોકટના પત્તા લીધા છે. એ 5 પત્તા કયા છે? તો કે 200, ગુલામ, રાણી, રાજા અને 1. એટલે કે મિત્રો, આપણા કુલ પત્તા આપણા જોડે અત્યારે કેટલા થયા? 5 પત્તા આપણા થયા. બરાબર છે? તો ખાસ આપણે જોઈએ તો આપણા જે ટોટલ 52 પત્તા લેતા હતા એની જગ્યાએ આપણને 5 પત્તા આપણને આપેલા છે. એટલે આપણે કુલ પરિણામો જે આપણે કહીએ છીએ, કુલ પરિણામો એટલે કે અહીંયા આપણે કુલ પત્તા એ અત્યારે કેટલા લઈશું? 5 લઈશું. હવે પ્રથમ ઘટનામાં આપણે માટે લખી દઈએ કે ઘટના એ પસંદ કરેલું પત્તું રાણીનું હોય. બરાબર છે? તો આપણે એનું સૂત્ર મૂકીએ કે પી ઓફ એ બરાબર રાણીના પત્તાની સંખ્યા ભાગ્યા કુલ પત્તા. હવે તમે જાણો છો કે આપણે આજે 5 પત્તા હતા, એમાંથી રાણી કેટલી હતી? તો કે 1 જ. તેના સાનુકૂળ પરિણામ કેટલા થયા? 1. અને કુલ પત્તા થયા 5. એટલે કે આપણો જવાબ આવ્યો 1/5. આટલા સુધી તો આપણે બિલકુલ સેમ ને સારું જ છે, જે આપણે આગળ અભ્યાસ કર્યો એ મુજબનું છે. પરંતુ મિત્રો, હવે થોડોક તમારે થોડીક નવો આઈડિયા હવે દોડાવવાનો આવશે. કેમ કે જે બીજો પ્રશ્ન છે એમાં એકચ્યુઅલી બીજા 2 પ્રશ્નો છે, અને એ પ્રશ્નને સમજી અને એનો જવાબ તમારે મેળવવાનો છે. અહીં એવું કહે છે કે જો રાણી કાઢીને એક બાજુ મૂકવામાં આવે છે અને બીજું પત્તું ખેંચવામાં આવે. હવે રાણી તમારે કાઢી લેવાની છે. તમારા જોડે 5 પત્તા હતા. હવે એ 5 પત્તામાંથી તમે રાણીને કાઢી લીધી છે, એટલે હવે તમારા જોડે કયા પત્તા રહ્યા? 200, ગુલામ, રાજા અને 1. તો મિત્રો, હવે આપણા જોડે કુલ કેટલા પત્તા થયા? આપણા જોડે 1, 2, 3 અને 4. બરાબર છે? તો મિત્રો, આપણા જોડે રાણીને જ્યારે કાઢી લઈએ છીએ અને ત્યારબાદ બાકી રહેલા કુલ પત્તાની સંખ્યા કેટલી થશે? તો કે 5 - 1 = 4. આ વસ્તુ અહીં ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કુલ પત્તા 5/5 લખશો તો તમારો જવાબ કેવો આવશે? ખોટો આવશે મિત્રો. તો હવે જે ઘટના બી વિશે, બરાબર છે, કે એવું કહે છે કે એક પત્તું રાણીનું કાઢ્યા પછી એક પત્તું ખેંચવાનું છે, એ પત્તું 1 હોય. તો આપણે ઘટના બી લખી કે પસંદ કરેલું પત્તું 1 હોય તે ઘટના. હવે આપણે જે 4 પત્તા વધ્યા હતા એમાં 1 ની સંખ્યા કેટલી હતી? તો કે 1 હતી. બરાબર છે? તો આપણે એનું સૂત્ર લખ્યું કે પી ઓફ બી બરાબર 1 ની સંખ્યા ભાગ્યા કુલ બાકી રહેલા કુલ પત્તા. દેટ મીન્સ કે 1 કેટલા હતા? તો કે 1. અને કુલ પત્તા કેટલા હતા? તો કે 4. તો આપણો જવાબ આવ્યો 1/4. તો મિત્રો, આ જ રીતે જો ભૂલથી આપણે ઉતાવળ કરીએ અને કુલ પત્તા જો 5/5 લખી દઈએ તો આપણો જવાબ કેવો થઈ જશે? ખોટો થઈ જશે. એટલે આપણે ખાસ કરીને એની જે પ્રશ્ન છે
દાખલાની રકમ છે એ બહુ જ શાંતિથી વાંચવાની છે. કેવા શું માંગે છે એ બહુ સમજવાની જરૂર છે. અવગતના સી આપણે લઈએ કે રાણી હોય તેની સંભાવના, એટલે કે આપણે લખ્યું કે પસંદ કરેલું બધું રાણી હોય તે ઘટના. તો હવે આપણે એના સાનુકૂળ પરિણામો લઈએ. હવે આપણે ઘટના સી માટે બહુ ખાસ ધ્યાન આપીશું, કેમ કે હવે આપણે એકચ્યુઅલી પાંચ પત્તામાંથી રાણીનું એક પત્તું આપણે કાઢી નાખ્યું છે એકચ્યુઅલી. તો હવે આપણા જોડે ફક્ત કયા પત્તા બચ્યા છે? દસો, ગુલામ, રાજા અને એક્કો. હવે એમાં રાણીનું પત્તું તો આપણા જોડે બચ્યું જ નથી, તો રાણીના પત્તા તો આપણા જોડે હશે નહીં. તો આપણે એવું લખી શકીએ કે જે રાણીનું પત્તું હોય એના માટે સાનુકૂળ પરિણામો કેટલા થશે? ઝીરો થશે. પરિણામોની સંખ્યા કેટલી થશે? ઝીરો. કેમ કે રાણીનું પત્તું હવે આપણે જે ચાર પત્તા છે એમાં રાણીનું પત્તું છે નહીં. તો હવે આપણે એની સંભાવના પી ઓફ સી બરાબર પત્તું રાણીનું હોય તેની સંખ્યા ભાગ્યા કુલ પત્તા. તો મિત્રો આપણે લખી શકીએ કે ચાર ઝીરો ભાગ્યા ચાર, કુલ પત્તા ચાર હતા અને રાણીનું પણ પત્તું નતું માટે એની સંખ્યા કેટલી? ઝીરો. તો ઝીરો ભાગ્યા ચાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. દેટ મીન્સ કે આપણે એવું લખી શકીએ કે જો રાણીનું પત્તું આપણે બહાર કાઢી લીધા પછી ફરી એની આપણે જે સંભાવના શોધવાની હતી તેમાં આપણને એની સંભાવના કેટલી મળી મિત્રો? ઝીરો મળી. તો જ્યારે આ પ્રકારના પ્રશ્ન હોય તો આપણે એની અંદર ખાસ રકમ વાંચવાની વ્યવસ્થિત શું કહેવા માંગે છે એનું આપણે જે કહેવા માંગે છે એ મુજબ એની આપણે શક્યતાઓ જે લેવાની થાય એને સાનુકૂળ પરિણામો એ પ્રમાણે આપણે લેવાના થશે. તો મિત્રો આ એક્ઝામ્પલ બહુ જ ખાસ ઇમ્પોર્ટન્સ બરાબર છે. આ પ્રકારનો તમને ક્વેશ્ચન નંબર ટુ છે એ બી તમને એક માર્ક્સની અંદર પણ પૂછી શકે છે. માટે દરેક વિદ્યાર્થીએ બહુ ખાસ ધ્યાન રાખવાનું આ પ્રકારના એક્ઝામ્પલ ગણવા માટે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 15.1 નો 16મો એક્ઝામ્પલ જોઈએ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેન જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો કાઢવામાં આવેલી પેન ખામી રહી છે તેની સંભાવના શોધો. હવે આપણે જોઈએ તો અહીં એવું કહે છે કે 12 ખામીવાળી પેન છે. મિત્રો ખામીવાળી એટલે કે આપણે ખરાબ પેન કહી શકીએ છીએ, જે કદાચ ચાલતી જ ના હોય લખવામાં, બરાબર છે. અને એ 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન છે. અહીં તમે ખાસ સમજવાનું છે કે સારી પેનો કેટલી છે? 132. ધેટ મીન્સ સારી પેન એટલે કે ખામી રહિત પેન કહી શકાય, જેમાં કોઈ ખામી નથી. હવે 12 પેન જે છે આના જોડે ભળે છે, એટલે ટોટલ આપણી પેનોની સંખ્યા પણ શું થશે? વધવાની છે. મિત્રો તમે એવું ના સમજી બેસતા કે 12 પેન જે છે એકચ્યુઅલી આમાં ભળી ગઈ છે, માટે 132 પેન જે છે ટોટલ પેન છે એવું સમજતા નહીં. કેમ કે હવે આગળ એક્ઝામ્પલ આવવાના છે, દરેકમાં આ પ્રકારે શક્યતાઓ બનશે. તમારા કુલ પેનોની સંખ્યા જે કુલ સંખ્યા છે એ તમારે નક્કી કરવામાં મુશ્કેલી ના થાય એ માટે બહુ જ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે કઈ 12 પેન છે 132 સારી પેન સાથે ભળે છે, દેટ મીન્સ કે આપણે એવું કહી શકીએ કે એની અંદર ભળશે એટલે કે કુલ પેનો આપણી કેટલી થશે? 144, બરાબર છે. તો આ કુલ પેનોની સંખ્યા 12 વત્તા 132 એટલે કે 144. હવે આપણને એવું કહે છે કે પેન ને જોઈને આપણે નથી કહી શકતા કે આ ખામીવાળી છે કે નહીં. જેમ કે મિત્રો આપણે એક બોક્સમાંથી બધી પેનો કાઢીએ તો બધી પેનો એક સરખી હોય, તો આપણે દુકાનદાર જોડે આપણે પેન લેવા જઈએ છીએ તો આપણે કેવું આમ લખીને ટ્રાય કરીને લઈએ છીએ, ચાલુ છે કે બંધ છે એમ. તો આ જ વસ્તુ અહીં કે આપણે જોઈને ખ્યાલ નથી આવતો કે આ પેન સારી હશે કે ખરાબ, એવું અહીં કહેવા માંગે છે. અને આ જથ્થાવાળી એક પેન કાઢવાની છે, એ કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના છે. ખામી રહી એટલે કે પેનમાં કોઈ ખામી નથી તેવી પેન છે એની સંભાવના શોધો. તો આપણે ઘટના એ તરીકે લઈ લઈએ, આપણે જે શોધવાનું છે કે પસંદ કરેલી પેન ખામી રહી છે તે ઘટના, કે ખામી રહી પેન છે એ ઘટના. તો અહીં આપણે આપેલી ઘટનાને સાનુકૂળ પરિણામો કેટલા થશે? ખામી રહી પેનો આપણી કેટલી છે? તો કે 132. તેના સાનુકૂળ પરિણામો કેટલા થશે? 132. હવે વિદ્યાર્થી મિત્રો પી ઓફ એ બરાબર આપણે અહીં લખી શકીએ
કે ખામી રહિત પેનોની સંખ્યા ભાગ્યા કુલ પેનો. ખામી રહિત પેનોની સંખ્યા કેટલી છે મિત્રો? 132 ભાગ્યા કુલ પેનો કેટલી છે? 144. તો અહીં મિત્રો આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે સાદુરૂપ આપી શકીએ છીએ. માટે આપણે એમ કહી શકીએ કે 12 × 11, જેમ કે આપણે 132 ના ભાગ પાડીએ, અવયવ પાડીએ, તો આપણે એની અવયવમાં શું આવશે? 12 × 11. જો કે આપણે એકચ્યુઅલી નાના નાના અવયવ પાડવા જઈએ તો આપણે એના અવયવમાં આપણે એવું કહી શકીએ કે 2 × 2 × 3 × 11, આવા આપણે 132 ના અવયવ પડશે. જો તમે એ રીતે અવયવ પાડો તો બી એને ઉડાડી શકો છો, અને આ રીતે પાડ્યા હોય તો પણ તમે એને ઉડાડી શકો છો. તો 12 × 11 ભાગ્યા 144, એટલે કે આપણે ખબર છે 12 નો વર્ગ, દેટ મીન્સ કે 12 × 12. તો મિત્રો અહીં 12 આપણે ઉડાડી દઈએ તો આપણો અહીં જવાબ આવશે 11 ભાગ્યા 12. તો આપેલી જે ઘટના છે એની આપણને સંભાવના કેટલી મળશે? 11 ભાગ્યા 12. તો મિત્રો ખાસ કરીને આ એક્ઝામ્પલ ની અંદર તમારે એક જ વસ્તુ જે ધ્યાન રાખવાની હતી એ શું હતી? કે કુલ પેનોની સંખ્યા તમારે જે લખવાની છે એમાં ભૂલ ના થવી જોઈએ. કેમ કે 12 પેન ખરાબ છે, 132 સારી છે, બંનેનો સરવાળો કરીને કુલ પેન લેવાની છે. એવું ના બને કે આપણે કુલ પેન 132 લઈ લઈએ. ઓકે મિત્રો, તો આ એક્ઝામ્પલ ની અંદર આપણને એવું પૂછ્યું ખામી રહિત પેનોની સંભાવના શોધવાનું કહી દઉં. પણ મિત્રો જો તમને ખામી વાળી પેનોની સંભાવના શોધવાનું કે મિત્રો મળી જાય ને, એકદમ શું સિમ્પલ કે ખામી વાળી પેનોની આપણને સંભાવના શોધવાની કહે તો ખામી વાળી પેનો કેટલી છે? 12, અને કુલ પેનો છે 144. તો આપણે એવું કહી શકીએ કે 12 ભાગ્યા 144, તો આપણો એનો પણ આપણે સંભાવનાનો જવાબ આપણે મેળવી શકીએ છીએ કે 1 ભાગ્યા 12. દેટ મીન્સ કે તમે આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ હોય તેમાં જે બાકીની જે શક્યતા જે બનતી હોય તો એનો આ રીતે તમે ટ્રાય કરી શકો છો. બરાબર છે મિત્રો? તો આ પ્રકારે એક્ઝામ્પલમાં ભૂલ ના થાય એ રીતે શાંતિથી આપણે રકમ વાંચી અને એનો યોગ્ય રીતે આપણે જવાબ આપવાનો છે.